નમસ્કાર મિત્રો, હું છું ગૌરવ રાનિંગા અને આપ છો વેધર ઓફ ઇન્ડિયા ચેનલ પર. મિત્રો, ગઈકાલે પણ આગાહી મુજબ તીવ્ર ગાજવીજ સાથે હળવો મધ્યમ અને ક્યાંક ભારે વરસાદ નોંધાયો. રાજ્યના 70 તાલુકાઓમાં ઝાપટાથી લઈને 4 ઇંચ સુધી વરસાદ. જૂનાગઢ, અમરેલી જિલ્લો, પોરબંદર જિલ્લો અને રાજકોટ જિલ્લો, તે સિવાય દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં સૌથી વધુ અસર થઈને ગ્રામ્ય વિસ્તારોમાં ઘણો સારો વરસાદ અમુક જગ્યાએ નોંધાઈ ગયો છે. હવે આજે 25 જૂન શનિવારે કયા વિસ્તારમાં શક્યતા ગણી શકાય તેની વાત કરતા પહેલાં, જે મિત્રોએ ચેનલ સબસ્ક્રાઇબ નથી કરેલી તેઓ ખાસ ચેનલ સબસ્ક્રાઇબ કરી નોટિફિકેશન બેલ આઇકોન દબાવી દેજો. મિત્રો, આજે પાછલા 2 દિવસ કરતાં ગુજરાતમાં વરસાદના વિસ્તારોમાં ઘટાડો થઈ શકે. આજે દક્ષિણ સૌરાષ્ટ્રમાં જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ જિલ્લો, પોરબંદરના અમુક વિસ્તારો તેમજ રાજકોટ જિલ્લાના અમુક વિસ્તારોમાં વધુ શક્યતા રહેશે અને અમુક સ્થળે ગાજવીજ સાથે, તીવ્ર ગાજવીજ સાથે મધ્યમ વરસાદ પડી શકે. એકાદ 2 સ્થળે ભારે વરસાદ પડવાની શક્યતાઓ પણ ગણી શકાય. તે સિવાય પશ્ચિમ સૌરાષ્ટ્ર, ઉત્તર સૌરાષ્ટ્ર, સુરેન્દ્રનગર જિલ્લો, બોટાદ જિલ્લોમાં ઓછી શક્યતા આજે ગણી શકાય, પરંતુ એકાદ 2 સ્થળે હળવા ભારે ઝાપટા અને ક્યાંક ક્યાંક મધ્યમ વરસાદ ગાજવીજ સાથે પડી શકે. કચ્છમાં અને ઉત્તર ગુજરાતમાં આજે પણ ઓછી શક્યતા, પરંતુ છૂટાછવાયે 1-2 સ્થળે હળવા ઝાપટા પડી શકે. દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં આજે સુરત, નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લામાં થોડીક શક્યતા ગણી શકાય. સૌથી વધુ અસર ડાંગ અને વલસાડ જિલ્લામાં રહી શકે. મધ્યમથી ભારે વરસાદ એકાદ 2 સ્થળે પડી શકે અને ઘણા સ્થળે ઝાપટા પડવાની શક્યતા ગણી શકાય. મધ્ય ગુજરાત અને જે પૂર્વ ગુજરાતના સરહદી વિસ્તારો છે, મધ્યપ્રદેશ લાગુ, ત્યાં આજે અમુક સ્થળે હળવા ભારે ઝાપટા પડી શકે. વધુ અસર સરહદી વિસ્તારોમાં રહી શકે અને એકાદ 2 સ્થળે મધ્યમ વરસાદ 20-25 mm સુધીનો પડી શકે. તે સિવાય ઓછી શક્યતા ગણવી. તો મિત્રો, આ હતી આજે 25 તારીખની આગાહી. આગળ પણ ચોમાસાની ખાસ અપડેટ અને રોજની આગાહી આવતી રહેશે, તો જોવાનું ચૂકશો નહીં. વિડીયોને લાઇક શેર કરી ચેનલ જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીશું. આભાર.